गुजरात नी D9 न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब करी क्लिक करो, बेल आइकन करो अने मेड़वो विश्वभर ना न्यूज अपडेट। पंचमहाल जिल्लाना सहरा तालुकाना बोरियावी गाममां छेल्ला 6 दिवसथी वीजळी गायब छे। एमजी विशेलमां ग्रामजनो द्वारा रजूआत करवामां आवी पण कोई असर देखाई नहीं। गाम लोको मोबाइल फोन चार्ज करवा अने पीवाना पाणी माटे हाफड़ा फाफड़ा थई रह्या छे। बोरियावी गाममां छेल्ला 6 दिवसथी वीजळी न होवाने कारणे प्राथमिक शाळाना शिक्षकोने ऑनलाइन करवामां विलंब पड़ी रह्यो छे। गामनी महिलाओने वीजळी न होवाने कारणे रसोडું बहार बनावुं पड़ी रह्युं छे। વહેલીમાં વહેલી તકે વીજળી મળે તેવી ગ્રામજનોની અપીલ છે। 6 દિવસથી લાઈટ નથી, છોકરાનો ભણવાનું બગડે, મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય, શું કરવાનું? પાણી નહીં મળે, પશુનો પાણી જ કઈથી લાઈન પીવાડીએ? તો તમે આજ સુધી ક્યાંય કમ્પ્લેન કરી છે? લખેલી કમ્પ્લેન મોકલાઈ લીધે કે આવશે લાઈટ વાળા રિપેર કરવા માટે, હજુ આવ્યા નથી। તો સાંજે જમવાનું કેવી રીતે બનાવો છો? અંધાડામાં। અને બાળકોનું જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું, ફોન દ્વારા એને શું કરો છો? કઈ નહીં, મોબાઈલ બંધ થઈ જાય, શું કરે? બોરિયા ગામમાં હાલ લગભગ 6 દિવસથી લાઈટ નથી, જેના હિસાબે અમારી બોરિયાવી પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારની ઓનલાઈન કામગીરી રોજે રોજ કરવાની હોય છે, પણ લાઈટ નથી તેના હિસાબે અમારી કામગીરી પણ પેન્ડિંગ રહે છે। રોજે રોજનું ઓનલાઈન વર્કિંગ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ચાલે છે, તો એનું પણ ઓનલાઈન બાળકોને શિક્ષણ આપવાનું હોય, લાઈટની ફરજિયાત જરૂર હોવા છતાં 6 દિવસથી લાઈટ નથી તો અમને બાળકોને ભણાવવામાં પણ મુશ્કેલી પડે છે, રોજે રોજની માહિતી આપવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે। તો આશા રાખીએ કે લાઈટ વહેલી તકે આવી જાય અને એના માટે જે વ્યવસ્થા કરવાની હોય એ જે બી વિભાગ તરફથી વહેલી તકે થઈ જાય એવી અમારી આશા છે, અભિલાષા છે। દીપક દરજી, D9 ન્યૂઝ, પંચમહાલ।